સૌથી વધારે તકલીફ તો તમને બાપને મળવામાં થાય, અને તમે લોકો સૌથી છેલ્લે શું કામ પપ્પાને મળો. તેથી અભણ દીકરીએ શૈલેષભાઈ મને જવાબ આપેલો, મને કે ભાઈ આ દેશની બધી દીકરીઓ સૌથી છેલ્લે એના બાપને એટલે મળે છે કે એને ખબર છે કે એના બાપને મળ્યા પછી બીજા કોઈને મળ્યા જેવી નહીં હોય. બાબુલ પછતાય હાથો કો મલકે કહે દિયા પરદેશ ટુકડે કો દેખે આંસુ લિયે સોચ રહા દૂર ખડા રે ચલ રહી સજની અબ ક્યા સોચ કજરા ના બહ જાય રોતે રો. પપ્પા હું જાઉં છું, આટલા શબ્દ જ્યાં દીકરીના મોઢામાંથી નીકળે ને ત્યાં તો ઢગલો થઈ ગયો હોય સાહેબ. પાનખર જેમ વડલો પોતાના પાંદડા ખેરી નાખે એમ, એમાં તેવડ ન હોય, આખે આખા ગામને ઊભું રાખી દે એવો મર્દ માણસ. બેટા સુખી થાજો, બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને ધ્રુજ તો હાથ દીકરીની માથે મૂકે, અને મેં તો એવા બાપ જોયા છે સાહેબ કે બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને દીકરીને પગે લાગે કે બેટા જાતા જાતા તારા રાખ બાપના ઘરમાં કઈક પુનાઈ રાખતી જાય છે, નકર તરોત પરોત નીકળી જશે. ક્યારેક એવું બન્યું હશે મેં તારા માટે ફ્રોક તે માગ્યું હશે હું નહીં લાવી દીધો હોય, ક્યારેક એવું બન્યું હશે કે હું તારા માટે ભાગ લઈ આવ્યો હશે તારો ભાઈ ખાઈ ગયો હશે, ભાવે કે ભાવે મેં તને ડૂબ્યું હોય તો મને માફ કરી જાય. આખી જિંદગીમાં મારાથી કઈ ભૂલ થઈ હોય આ હાય. ત્યારે આ દીકરી દસેય આંગળીઓના ટચાક્યા ફોડીને બાપને આશીર્વાદ આપે છે, પપ્પા આવું કઈ બોલો માં તમને નખમય નો રોગ ન થાય, બસ એવી પ્રાર્થના કરો છો. એ દીકરી વિદાય થાય સાહેબ ત્યારે મને કહેવા દો કે દીકરીને ચિંતા હોય બાપની, ઓસ્ટ્રેલિયામાં સાસરે હોય કે અમદાવાદમાં, ખાલી ખબર પડે ને કે પપ્પાની તબિયત ખરાબ એટલે નીંદર ઉડી જાય હજી આજની તારીખે. હે, અને ઘરમાંથી પોતાના હાહરિયાએ કદાચ 40 લાખની ગાડીમાં બેહાડી હોય. દરેક દીકરીને પોતાના બાપની ઘરે 17,000નું લ્યુના હોય ને એનું ગૌરવ વધારે હોય, કે મારો બાપ જેમ તેમ માણા.